Hi everyone, today I am going to show you three types of body massage. Okay, let me explain you in Gujarati. Number one, stroking. Stroking, એમાં મૃદુમાર આપવામાં આવે છે કે હાથની હથેળી સરખાવીને સ્કીન પર જે માલિશ કરવામાં આવે છે એની સાથે થોડી થોડી થપકી પણ આપવામાં આવે છે. તો આ પ્રકારની માલિશ બે હાથની હથેળી પર દ્વારા પણ થઈ શકે છે, બે હાથની ફિંગર ટીપ્સથી પણની મદદથી પણ આપણે એનાથી મસાજ કરી શકાય છે. અને આંગળીનો જે આગળનો ટેરવાનો ભાગ હોય છે ફિંગર ટીપ્સ, એનાથી સારું રહે છે. ક્યારેક અંગૂઠાનાથી પણ દબાણ આપીને મસાજ કરી શકાય છે, ક્યારેક માત્ર એક હાથની હથેળી દ્વારા પણ આપણે સ્ટ્રોકિંગ આપીને મસાજ કરી શકાય છે. તો આ રીતે મસાજ કરી શકાય. નંબર ટુ પર આવે છે રબિંગ. રબિંગ એટલે કે ચોળવું. આ માલિશની આ રીતમાં અંગૂઠો, હથેળી કે આંગળીના જે આગળનો ભાગ છે એના ઉપયોગ કરવામાં આવે છે. આ માલિશ અંગે આપણે એવું કહી શકાય કે એને આપણે સર્ક્યુલર અથવા તો સીધી રીતે બંને રીતે આપણે એને રબિંગ કરીને મસાજ આપી શકાય છે. સાંધાની આસપાસ જ્યારે આપણે આંગળીનો આગળનો ટોપનો ભાગ રાખવામાં આવે છે અને જે તે અંગને આપણે સાંધાને આપણે સેન્ટર પોઈન્ટ તરીકે રાખી અને આવી રીતે મસાજ કરી શકીએ છીએ. આ રબિંગની જે માલિશની જે મેથડ છે એમાં એ કરવાથી સ્નાયુ મસલ્સ અને સાંધાઓના રોગમાં ફાયદો થઈ શકે છે. તો આપણે જે અનુકૂળ હોય એ પ્રમાણે આપણે સ્ટ્રોકિંગ કે રબિંગની આપણે મસાજ કરી શકીએ છીએ. નંબર થ્રી પર આવશે નીડિંગ. નીડિંગ એટલે કે ચમ્પિંગ કરવી. ચમ્પિંગ કરવી વખતે આપણે એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે એને આપણે જ્યારે સમટાઈમ્સ ખબર છે આપણે ઘરમાં કોઈને આપણા એલ્ડર કોઈ હોય છે ઘરમાં, એમને ક્યારેક આપણે પગ દુખતા હોય ત્યારે આપણે ચંપી કરી આપીએ છીએ. તો એ ચંપી આપણે રોલિંગ વર્તુળા કાર્ય પણ કરી શકાય છે અને આ રીતે આપણને ફાયદો મળી શકાય છે. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ. બાય. સ્ટે ફિટ એન્ડ સ્ટે હેલ્ધી.